સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રાજા રજવાડા વખતે પાણીની સમસ્યાને લઈને જે તે સમયે ભખણ નામના રાજા દ્વારા ખોદાવવામાં આવેલું ભાખડિયું તળાવના અસ્તિત્વ ઉપર આજે પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસરની મનમાનીને લઈને ખતરો. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રાંતિજ નગરમાંથી ઉઘરાવા આવતો ઘનકચરો ભાંખરિયા તળાવમાં ઠાલવવામાં આવતા હાલ તો નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને આ જ રીતે જો પ્રાંતિજ નગરમાંથી ઉઠાવવામાં આવેલ ઘનકચરો હાલ છેલ્લા કેટલાય મહિનાઓથી ભાંખરિયા તળાવમાં ઠાલવવામાં આવતા ભાંખરિયા તળાવની સુંદરતાની સાથે તેના અસ્તિત્વ ઉપર અસર પડી છે, ત્યારે હાલ તો રોજના 7થી પણ વધારે છોટા હાથી તથા 2 જેટલા ટ્રેક્ટરો જેટલો ઘનકચરો ભાંખરિયા તળાવમાં પ્રાંતિજ નગરપાલિકાની ચીફ ઓફિસરની મહેરબાનીથી ઠાલવવામાં આવે છે. તો જો ભાંખરિયા તળાવમાં ઘનકચરો આ જ રીતે ઠાલવવામાં આવશે તો ભાંખરિયા તળાવને બદલે કદાચ ઘનકચરો તળાવ બની જાય તો નવાઈ નહીં. ત્યારે હાલ તો ઘનકચરાની સાથે સાથે નગરમાં મૃત્યુ પામેલા જાનવરો પણ અહીં નાખવામાં આવે છે. તો તળાવની આજુબાજુ વિકાસની વાતો ક્યાં રહી ગઈ? પણ તળાવને હાલ નાબૂદ કરવાની વાતો છે. તો તળાવ બાજુથી પસાર થતા ખેડૂતોનું તો કહેવું છે કે ઘન કચરાને લઈને અહીં ખરાબ બદબુ મારે છે અને નાકના ટેવા પણ ચડી જાય છે. જ્યારે ભાંખરિયા તળાવની બાજુમાં જ ગામ નજીક અને આજુબાજુમાં સોસાયટીઓ આવેલ હોવાથી ગંદકીને લઈને હાલ તો મોટો રોગચાળો પણ વકરે તો નવાય નહીં. હાલ તો નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ પટેલની મનમાનીને લઈને નગરનો ઘન કચરો ડમ્પિંગ સ્ટેશનની જગ્યાએ ભાંખરિયા તળાવમાં ઠાલવવામાં આવતા નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. સંજય રાવલ, ZSTV પ્રાંતિજ. ભાંખરિયાની અંદર ગણનારા આવવા જવાનો રસ્તો જે ચાલુ છે તે છેલ્લા 3 મહિનાથી એક દારૂ ચાલે છે. પહેલા વર્ષથી જ્યારથી બૂમ ચાલુ થઈ છે કે અહીંયા પાણીને અવર જ્યારે બંધ છે મરેલા ઢોર આવીને દાટી જાય છે. કોઈ પણ કોઓપરેટરોનું બાકી શહેર પ્રમુખ હોય કોઓપરેટર હોય બધાને રજૂઆત કરેલી છે. તો આજ સુધીથી કોઈ પણ બધા એમ જ કે છે હકી કે જાઓ તો ત્યાં કરી લેજો, પણ તમે જાતે કરી લો બધા જેને જે કોઈ અરજીદારી આવે છે, જે કોઈ ચીફ ઓફિસર આવે છે કે ઘણા કહેવાથી નાખા છે, કોઈને ખબર નથી. બાકી કોઈ ભરવા તૈયાર નથી આજ સુધીથી. અને એટલી બધી તકલીફ છે, ગંધ ભાઈ એટલી બધી મારે છે કે મારે બીજા 4 કિલોમીટર દૂર થઈને ખેતરમાં જવું પડે છે. અમે ખેતરમાં કામ કરવા માટે જઈએ છીએ તો મજૂરો પણ એ જગ્યા પર જવા માટે તૈયાર નથી આજની તારીખમાં. તો તાત્કાલિક કોઈ પણ રસ્તો અને કરવા માટે પાલિકાને વિનંતી. અને જે કોઈ કચરો નાખે છે બજારમાં કોરોના જે કોઈ ગંદકી આવે છે એ ઊભા નારિયા રહેઠાણ વિસ્તારમાંથી નીકળે છે તો ખુલ્લા નારિયામાં વેરાતો જાય છે. તો આજ સુધીથી કોઈ પણ મૌખિક લેખિતમાં કોઈ પણ એ લોકો મૌખિક રજૂઆત કરીએ છે પણ કોઈ આગળ વધતા નથી. જ્યારે કોઈ રજૂઆત થાય છે તો પેલા ભાઈને વાત કરો કાં તો ઘણનારું એજન્ટ આપી દો, પાછું જીસીબી મોકલી દે ને ગમે ત્યાંથી ટેકડો કરતા કંચતા રહેશે. તો તાત્કાલિક આ રસ્તાને કોઈ કોઈ નિકાલ કરવા માટે વિનંતી ચીફ ઓફિસર સાહેબને. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા અહીંયા કચરો તળાવની ભાંખરિયા તળાવની અંદર નાખવામાં આવે છે. ઘણા સમયથી અહીંયા કચરો નાખી છે, ધીમે ધીમે તળાવ ભરાઈ જશે એનું અને કચરાથી પાણી ભરાતું નથી અંદર. અહીંયા પાણી જવા માટે અવરોધ બને છે નાળિયામાં. અહીંના ખેતરના માણસોના ખેતરમાં જવા માટે ઘણી તકલીફ પડે છે. નગરપાલિકા દ્વારા આનો કોઈ કચરાનો નિકાલ કરતા નથી. આવા જવાવાળી પબ્લિકને ખૂબ તકલીફ પડે છે અહીંયા. અને દિવસે દિવસે કચરાના કારણે રસ્તો ખૂબ સાંકડો થતો જાય છે. એટલે એના માટે નગરપાલિકાના સભ્યો કંઈક આનો નિકાલ કરે તો ખૂબ સારું છે. અને દિવસે દિવસે તળાવ પણ નાનું થતું જાય છે અહીંયા કચરો નાખવાથી. એના કારણે અંદર પાણી ભરાતું નથી અને આગળ રસ્તા ઉપર પાણીનો અવરોધ બધો ઊભો થાય છે. અને આવા જવામાં ખૂબ તકલીફ પડે છે માણસોને. એના માટે નગરપાલિકા આનું કંઈક વિચારે તો ખૂબ સારું છે અને તળાવ બી લુપ્ત થઈ જશે.